अनन्दम्बो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा वार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને હેઠથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચ સાગર ગ્રંથની અંદર એમ લખે છે અને સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે કે ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાની ચરણચંપી કરતાં એમની બીમારી અવસ્થામાં નવ પ્રકારની ભક્તિ વિષયક વાતો કરે છે જેમાં છેલ્લે સખા ભક્તિ કે જેના લક્ષણ મહારાજે કીધા કુટુંબ પરિવાર કરતાં ભગવાનમાં હેત વધારે રાખે ભગવાનમાં બધી લીલાઓમાં નિર્દોષ ભાવ રાખે અને સદાયને માટે ગમે એવું દુઃખ આવે પણ ભગવાનમાંથી વિશ્વાસ ન ડગાવે આત્મનિર્દી ભક્તિ કીધી બધું જ ભગવાનને અર્થે કરી રાખે ઇન્દ્રિયો અંતકરણથી ભગવાનનો નિશ્ચય કરે ખેતરવાળી ધંધો આદિ બધું જ ભગવાનને અર્થે કરી રાખે એવો આત્મનિર્દી ભક્ત છે આવી નવ પ્રકારની ભક્તિ કરવાવાળા ભગવાનના જે ભક્તો છે એવા ભક્તોના હવે બે પ્રકાર છે એની વાત મહારાજ ભક્તિ માતાને કહી રહ્યા છે આધારણ સમય લખે છે પૂર પહેલું તરંગ અડસઠ શ્રી હરિની માત પ્રતિ પરમ કરી કે હિત સકામ નિષ્કામ ભક્ત કી બાત કહત કર પ્રીત સકામ ભક્ત નિજ દેહ કુ છોડે પીછે જો શ્રી કૃષ્ણ ભગવાન કે ગોલા સો શ્રી શ્રી કૃષ્ણ કે શ્રીહરિએ પોતાની માતા પ્રેમવતીની આગળ ઘણું હેત કરીને સકામ અને નિષ્કામ ભક્તની વાત પ્રેમ થી કહી ભક્તોના જે બે પ્રકાર છે એની વાત આવે મહારાજ ભક્તિ માતા પાસે કહે છે એની અંદર બે ભક્તો છે એક સકામ અને બીજા નિષ્કામ સકામ ભક્ત પોતાના શરીરને છોડીને શ્રી કૃષ્ણ ભગવાનના ગોલોકાદિક ધામમાં જાય છે અને ત્યાં ધામને વિશે ભગવાનને આપેલા અવિનાશી ભગવાને આપેલા અવિનાશી અને મનોવાંછિત આવા સુખને ભોગવે છે સકામ ભક્તની વાત કરી આજે શ્રીજી મહારાજ બહુ ઊંચી વાત કરવા જઈ રહ્યા છે બહુ ઊંચી એટલે બહુ જ ઊંચી કદાચ આપણા વિચારથી પણ આપણે ક્યારેય પણ ન વિચારતા હોઈએ એવી વાત મહારાજ કરવા જઈ રહ્યા છે મહારાજ કહે છે કે જે ભગવાનનો સકામ ભક્ત છે સકામનો સીધો જ અર્થ એમ થાય કામનાએ સહિત એનું નામ સકામ ઈચ્છાઓએ સહિત જે ભગવાનની ભક્તિ કરે છે એનું નામ સકામ છે નિષ્કામનો અર્થ એમ થાય છે કે જેને ભગવાનની પ્રસન્નતા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી એ ભગવાનનો નિષ્કામ ભક્ત છે એને કામના કોઈ પ્રકારની નથી આલોકની પણ નથી અને પરલોકની પણ નથી એટલી ઊંચી સ્થિતિવાળા ભક્તની વાત આ તરંગની અંદર મહારાજ સમજાવે છે સકામ ભક્તને મહારાજે વાત જ એટલી ઊંચી ઉપાડી છે કે સકામતાને મહારાજે અત્યારે ડાયરેક મુક્તિમાં લઈ લીધી જે પ્રથમના તેતાલીસમાં વચનાવતમાં પણ મહારાજે કીધું ભગવાનનો ભક્ત છે એ ચાર પ્રકારની મુક્તિને ઈચ્છતો નથી ચતુર્ધા મુક્તિને સાદી ભાષામાં આપણે થોડું સકામ ભક્ત વિશે થોડું સમજીએ કારણ કે હવે આગળ બધી જ વાત નિષ્કામ ભક્તના લક્ષણની છે સકામને નિષ્કામના મહારાજે ભેદ કીધા પણ સકામનો ભેદ બસ આ એક જ લાઈનમાં કહી દીધો કે જે ભગવાનનો સકામ ભક્ત છે એ ભગવાનના ધામમાં જાય છે અને ધામની અંદર મનોવાંછિત સુખને પામે છે ચતુર્ધા મુક્તિને પામે છે કહેતા સકામનું સામાન્ય પગથિયું લગભગ ભગવાનની ભક્તિ કરવાવાળા હજારો લાખો કરોડો અબજો ભક્તો ઝાઝા સકામ જ હોય છે ભક્તિ કરવા પાછળનો ઉદ્દેશ કાં તો ધન મળે કાં તો પુત્ર મળે પત્ની મળે ધંધા સારા થાય વિજા મળે ટૂંકમાં આ લોકની બધી જ ઈચ્છાઓએ સહિત ભક્તિ તો બહુ સરસ કરે છે જનમંગલ નામાવલીના પાઠ કરે છે વંદુના પાઠ કરે છે શાસ્ત્રોનું વાંચન કરે છે ભક્ત ચિંતામણીના પાઠ કરે છે પરંતુ બધી જ ભક્તિની પાછળ એનું ફળ ઇચ્છે છે આ લોકની વસ્તુ પદાર્થ વ્યક્તિ સુખ સુવિધાઓ ભક્તિ એની જો તો બહુ સોલિડ હોય અને હંમેશા જો આ ભેદને સમજી ના શકે કે સકામને નિષ્કામ સકામ ભક્ત ભક્ત જ છે એ અભક્ત નથી એ ભગત જ છે પરંતુ એને જોવે છે બધું આ લોકોનું મહારાજ હું તમારા મંદિરે આવીશ દર પૂનમે આવીશ પ્રભુ પણ મને આટલું કામ થઈ જવું જોઈએ મહારાજ હું તમારી રોજ પચાસ માળા ફેરવીશ પણ મારે આટલું કામ તમારી પાસે છે આટલું થઈ જવું જોઈએ આવી શરતે સહિત જે ભક્તિ છે એ સકામ ભક્ત છે અને આપણે આપણા હૃદય બાજુ જોઈએ તો આપણને દરેકને જણાતું હશે કે આપણી અંદર સકામતા કેટલી પડેલી છે આપણને ભગવાન પાસેથી ભગવાનથી કેટલું બધું જોઈએ છે આ સકામ ભક્ત છે સામાન્ય કક્ષા સકામ ભક્તની સામાન્ય અહીં જે શ્રીજી મહારાજે વાત કરી છે એ લેવલ નહીં એનાથી નીચું લેવલ શ્રીજી મહારાજે તો સકામ ભક્તને પણ બહુ ઊંચી જગ્યાએ બતાવ્યો છે એ સકામતાની વાત નથી આ તો હું અત્યારે આપણા માણસમાં ફિટ થાય એ સમજવા માટે વાત કરી રહ્યો છું કે આ લોકના પદાર્થોની ઈચ્છાએ કરીને થતી ભક્તિ અને સકામ ભક્તિ કહેવાય વર્તાલમાં પૂનમે હજારો હરિભગત પૂનમ ભરે છે એમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને પીવા માટે અને હરિકૃષ્ણ મહારાજને રાજી કરવા માટે કેવળ હું પૂનમ ભરું તો મહારાજનો મારી ઉપર રાજી પો મહારાજ મારા હૃદયની અંદર અખંડ નિવાસ કરીને રહે આ લોકનું જે થાવું એ થાય આ લોકમાં સુખ આવે તોય ભલે દુઃખ આવે તોય ભલે મહારાજની ઈચ્છા એ જ આપણું પ્રારભ આવી ઈચ્છાએ પૂનમ ભરવા વાળા કેટલા વરતાલની પૂનમ છોડી દો આપણે બધાએ આપણા હૃદયમાં વિચારો કે આપણું આજ સુધીનું જીવન જેટલું પસાર થયું છે એમાં આપણે ભગવાનની ભક્તિ કરતાં કરતા ભગવાન પાસે માગ્યું હોય માગ્યું હોય હજુ આગળ ઓવર લિસ્ટ પડ્યું હોય એની વાત નહીં પણ માગ્યું હોય એવી કેટલી વસ્તુઓ છે માગ્યું એને કહેવાય કે હૃદયમાંથી કદાચ મોઢેથી ના બોલે પણ હૃદયમાંથી એવો સંકલ્પ થયો કે હું આમ કરું છું એટલે આમ થશે એ માગ્યા બરાબર જ છે એ માગ્યા બરાબર જ છે હમણાં જ આત્મનિવેદી ભક્તનું લક્ષણ આગળ જે આવ્યું હતું ત્યારે મેં ગઢડા અંત્યના અઠ્યાવીસમાં વચનામૃતની સાખ લઈને વાત કરી હતી કે સુળીએ ચડાવ્યો હોય પણ સંકલ્પ ના કરે જો સંકલ્પ કરે તો એ સકામ થઈ ગયો કારણ કે એને એવો સંકલ્પ કર્યો કે ભગવાન બચાવવાના જ છે ને મને ભગવાન બાજુમાં જ છે ને એનો અર્થ એને ઈચ્છા કરી ભગવાન પાસેથી એને પોતાના બચાવની ઈચ્છા કરી બોલ્યો નથી કે ભગવાન તમે મને બચાવો પ્રાર્થના પણ કરી નથી હે મહારાજ તમે મને બચાવો પણ હૃદયમાંથી જે વિચાર સ્ફૂર્યો એને એને સકામના લિસ્ટમાં મૂકી દીધો કેટલું અઘરું છે નિષ્કામ ભક્ત થવું કેટલું અઘરું છે શબ્દ બહુ સહેલો છે પરંતુ લાખો કરોડોને અબજોમાં કોઈક આવો જ્ઞાની થાય છે કે જે ભગવાનનો નિષ્કામ ભક્ત થાય છે જે ભગવાન સિવાય બીજું કાંઈ ઈચ્છતો નથી પણ સકામ ભક્ત છે આ લોકના પદાર્થોને ઈચ્છે છે વાંધો નહીં આપણને થાય તો આપણી ભક્તિ ખોટી તો આપણે ભગટ ખોટા ના વરતાલનું પાંચમું વચનામૃત મહારાજ કે જે કાંઈ સુખ ઈચ્છે એ પોતાના ઈષ્ટદેવ પાસેથી જ ઈચ્છે એટલે સકામ ભક્તિ કરવાની છૂટ છે સકામ ભક્તિ જો હોય તો જ ભક્તિ કરવાની મજા આવે આ તો કાંઈક જોઈતું હોય તો ભક્તિ થાય બાકી તો ભક્તિ પછી એવી જ થાય ઘણા એવા હોય આવી વાત સાંભળે ને એટલે પછી એમ કે આપણે તો કાંઈ જોતું નથી પણ એને જોતું નહીં એને મળવાનું જ ના હોય કાંઈ કરતો જ ના હોય તો ક્યાંથી મળે કંઈ નિષ્કામ ભક્ત એટલે કાંઈ જોતું નથી એવું નહીં એને બધું જ મળતું હોય પણ બધાને ઠોકર મારે પ્રભુ તુમ બિન તુમ મોહે ઓર ન દઈ એને બધું જ મળતું હોય પણ કાંઈ ના જોઈએ મારે તમે જ જોઈએ એવો હોય હવે મળતું જ ના હોય ખાવા મળવાનું જ ના હોય કે ઉપવાસ કરીશું તો એમાં શું નવાય ખાવા જ નથી મળવાનું ભાઈ તને જે કોઈ દીધ ધર્મ નિયમ પાડતો જ નથી ને ભક્તિ કરતો જ નથી એ એમ કે મારે કાંઈ દામ જોઈતું નથી તે એક નિષ્કામ થઈ ગયું ના એ તો અધમ છે પણ જે સકામ ભક્ત છે એને આ લોકની ઈચ્છાના આ લોકના પદાર્થોની ઈચ્છાએ કરીને ભક્તિ કરે છે તે ભગત તો સાચો જ ભગત ખોટો નથી પણ પોતાના ઈષ્ટદેવ સિવાય જો બીજી કોઈ પ્રકાર બીજા કોઈ પાસે ઈચ્છે તો એ ખોટું કહેવાય સકામ ભક્ત થવામાં પણ વાંધો નથી આમાં મહારાજે ત્યાં શું કીધું કીધું કે સકામ ભક્ત છે એને ભગવાનનું ધામ તો મળે જ છે હા પણ છેલ્લે એટલા નિષ્કામપણાએ તો પહોંચવું જ પડે છે કે મારે ખાલી ભગવાનનું ધામ જ જોઈએ છે મારે મહારાજના ધામમાં જ પહોંચવું છે એ એક પ્રકારની સકામ ભક્તિ છે છતાં પણ એને નિષ્કામ સ્વરૂપ આપી શકાય કે આ લોકમાં આ લોકનું કાંઈ નથી જોઈતું મારે ભગવાનનું ધામ જોઈએ છે મારે અક્ષરધામમાં ઠેક પૂગવું છે મારે અક્ષર ધામની અંદર એ મુક્તોની પંક્તિમાં ભળવું છે મહારાજના જ કહેલા વચનો છે આ બધા વચનામૃતના હવે એવો વિચાર જ ન કરે તો ભક્તિ થાય જ નહીં આ લોકમાંથી આ લોકની ભલે ઈચ્છાઓ મહારાજે પૂરી કરી પણ એક દિવસ એ ઈચ્છાઓમાંથી આપણે મુક્ત થવાનું છે શ્રીમદ્ ભાગવતમાં ધ્રુવજીનું આખ્યાન મોજૂદ છે કે ધ્રુવજીને જ્યારે બહુ ટૂંકમાં આપણે સમજીશું કે ધ્રુવજીને જ્યારે એમની ઓરમાનમાં એટલે બીજીમાં એને એમ કીધું જ્યારે ધ્રુવ પોતાના પિતાના ખોળામાં બેસવા જતો ત્યારે એ માએ એમ કીધું કે તારે જો આ તારા બાપના ખોળામાં બેસવું હોય તો મારા કુખે તારે જન્મ લેવો પડે એની માટે તારે ફરી જન્મવું પડે અને ત્યારે ધ્રુવ એની માએ કીધું ભગવાનને રાજી કર બીજાને રાજી કરવા જેવા નથી તપ કરવા ગયા જંગલની અંદર જઈ ભગવાનને તપે કરીને રાજી કર્યા ભગવાન પ્રસન્ન થયા ભગવાન પ્રસન્ન થયા અને ધ્રુવજી માગે એ પહેલાં તો ભગવાને એના હૃદયની અંદર જે હતું ને એવું એને એને કીધું કે તને તારા ધ્રુવજીને એમ હતું કે મારા બાપ કરતાં પણ મારી પાસે વધારે સમૃદ્ધિ વધારે યશ બધુંય હોય કેમ ના હોય ભગવાને એના માગતાં પહેલાં આપી દીધું ત્યારે ધ્રુવજી રડવા લાગ્યા અને ધ્રુવજી કહે છે પ્રભુ હું કેટલો અધમ છું કે તમે મળ્યા અને મેં તમને ના ઈચ્છા અને આ ત્રિલોકીની સંપત્તિને ત્રિલોકીમાં અચળ ને આવું બધું ઈચ્છું જે નાસવંત છે એ મેં ઈચ્છા કરી ધ્રુવજી ભગવાને આપ્યું લઈ લીધું પણ ધ્રુવજીએ જિંદગીમાં ફરી વાર ક્યારેય માગણી કરી નથી ભગવાન આપણી ઈચ્છાઓ ભક્તિ કરવાથી પૂરી કરે એનો અર્થ એ નથી કે આપણે માગ માગ જ કરવું ફાઇલો મુક જ કરવી ધર્મને ભક્તિને દુઃખ આવ્યું છે તો પણ વૃંદાવનમાં પુરસ્ચરણ આદિ બધી ભક્તિ કરી છે શાના માટે કરી એમને દુઃખને દૂર કરવા માટે દુઃખને દૂર કરવા માટે જ કરીને એટલે સકામ ભક્તિ છે એનો વિરોધ નથી પરંતુ સકામ પણ રાખતા રાખતા પોતાના ઈષ્ટદેવ પાસેથી પાછો બીજા પાહે જતો રહે તો પોતાના પતિ પાસે સ્ત્રી રોજ માગ્યા કરે પતિ ના ગમતું હોય ભલે નથી ગમતું પણ એના પતિ પાસે માગ્યા કરે તો વાંધો નહીં પણ એક થોડી ગમતી વસ્તુ બીજા પાસે માગે ને તો એના પતિવ્રતાપનામાં કલંક કહેવાય ભગવાન પાસેથી ઈચ્છવું એ ગુનો નથી પરંતુ મૃત્યુ પહેલાં નિષ્કામ ભક્તના લેવલે પહોંચવાનું છે કયું લેવલ કે મારે ભગવાનના ધામ સિવાય બીજું કાંઈ જોતું નથી ઠેક ભગવાનના ધામમાં પગવું છે આ એક નિષ્કામપનાનું સામાન્ય પગથ્યું છે અહીં મહારાજ કહે છે એ તો નહીં જ મહારાજ જે કહે છે તો હવે આપણે વાંચીએ મહારાજ કહે છે પોતાની માતાને હે માં જે નિષ્કામ ભક્ત છે તે તો શ્રીકૃષ્ણ ભગવાનની સેવા વિનાની મુક્તિને પણ ચાહતો નથી શ્રી કૃષ્ણ ભગવાનની સેવા વિનાની મુક્તિને પણ નથી ચાહતો કદાચ મુક્તિ મળતી હોય પણ જો ભગવાનની સેવા એમાં ન આવતી હોય તો ભગવાનનો એવો ભક્ત છે એ નથી ઇચ્છતો તે નિષ્કામ ભક્ત સાલોક્ય આદિ ચાર પ્રકારની મુક્તિને પણ ક્યારેય ઈચ્છતો નથી शालोक्यादिक चार प्रकारी मोक्ति कन इच्छ ही कोवारी अनिमादिक अष्ट सिद्धिता को अनिमादिक अष्ट सिद्धिता को कबहोन ईच्छत् तिहिवा कोकहो न इच्छत् तिहिवा को એક બગવાન રહેજો સેવા કુ ઈચ્છત રહેવા કે વક્તા વશાલા ભગવાન જે હા બક્તાવસાલ ભગવાન જે હા ભક્ત પર પ્રસન્ન ભક્ત પર પ્રસન્ન હો એક ભગવાન રહે તાકી નિષ્કામ ભક્ત કહાવત જે તે ઐશ્વર્યતા કુ મન કરી ગ્રહણ કરાતા નહીં નહી એસ રહે ઓ એ નિષ્કામ ભક્ત સાલોક્ય આદિ ચાર પ્રકારની મુક્તિને પણ ક્યારેય ઈચ્છતા નથી સાલોક્ય ચાર મુક્તિ છે આમ તો પાંચ મુક્તિ છે પાંચ પ્રકારની મુક્તિ છે પણ મહારાજે ચાર મુક્તિને માન્ય કરેલી છે શ્રીજી મહારાજ પ્રથમના તેતાલીસમાં શ્રીમદ ભાગવતનો શ્લોક બોલ્યા અંદર પાંચ મુક્તિનું નિરૂપણ હોવા છતાં પણ મહારાજે ચાર પ્રકારની મુક્તિને માન્ય કરી છે સાલોક્ય મુક્તિ સાલોક્ય મુક્તિ એટલે ભગવાનના લોકમાં રહેવું એને સાલોક્ય મુક્તિ કહેવાય સારૂપ્ય મુક્તિ એટલે ભગવાનના જેવા રૂપને પામવું એને સારૂપ્ય કહેવાય સાયુજ્ય મુક્તિ એટલે ભગવાનના જેવા ઐશ્વર્યને પામવું ભગવાનના જેવું ઐશ્વર્ય વાન થવું એને સાયુજ્ય મુક્તિ કહેવાય અને સામીપ્ય મુક્તિ એટલે ભગવાનની સમીપમાં રહેવું આ ચાર પ્રકારની મુક્તિ છે પાંચમી મુક્તિ એકત્વ છે જે મહારાજે ઉલ્લેખ જ નથી કર્યો શ્લોકમાં મહારાજ બોલ્યા એકત્વ એટલે ભગવાનની મૂર્તિમાં રસબસ થવું એને એકત્વ મુક્તિ કે છે અહીં કીધું કે ભગવાનનો નિષ્કામ ભક્ત ભગવાન પાસેથી ચાર પ્રકારની મુક્તિને પણ ઈચ્છતો નથી એને કાંઈ જોઈતું નથી તેથી ભક્તવત્સલ ભગવાન તે ભક્તના ઉપર ઘણું જ પ્રસન્ન રહે છે એને સેવા જ જોઈએ છે બીજું કાંઈ જોતું નથી પછી તે નિષ્કામ ભક્તને પોતાનો અતિ પ્રિય પાત્ર માનીને ભગવાન ખૂબ જ પ્રેમથી તેને ચાર પ્રકારની મુક્તિ અને અણિમાં દીક અષ્ટસિદ્ધિ અને મોટા ઐશ્વર્યને આપવા લાગે છે પણ તે બધું જ ભગવાનની સેવામાં વિઘ્નરૂપ છે એમ માનીને તેને નિષ્કામ ભક્ત ક્યારેય ગ્રહણ કરતો નથી અને મનમાં તેને લેવાનો સંકલ્પ પણ કરતો નથી ગ્રહણ તો કરતો નથી પણ મનથી એને લેવાનો સંકલ્પ પણ કરતો નથી પ્રેમાનંદ સ્વામીએ કીધું अडसठ अब कौनकारे कोन फिरे कासि अष्ट सिद्धि मुक्ति से उदासी हम तो एक अष्ट चरणसि अष्टसिद्धि अष्ट अष्टसिद्धि અને ચાર પ્રકારની મુક્તિને પણ એ ભક્ત નથી ઈચ્છતો એવું માને છે કે આ ભગવાનની સેવામાં જો વિઘ્ન કરે તો મારે આ પણ ન જોઈએ ભગવાન એવી અષ્ટસિદ્ધિઓ આપવા તૈયાર થાય સામેથી પણ એવી અષ્ટ સિદ્ધિઓને ભગવાનનો એવો ભક્ત પગે કરીને ઠેલી દે છે હાલો સિદ્ધિ આવી ગઈ વરસાદ પાડી દે દીકરા આપી દે મરેલો જીવતો કરી દે બધી બહુ સિદ્ધિઓ છે અનેક પ્રકારની સિદ્ધિઓ છે એવી સિદ્ધિઓ આવી ગઈ તો એ ભગવાનનો ભગત ભગવાનની સેવા કરવા ક્યારે નવરો થાય સિદ્ધિ આવી ગઈ એટલે લોક એની પાછળ પડે લોક એની પાછળ પડે તો એ ભગવાનનો ભક્ત હા ભગવાનની ઈચ્છાએ કરીને સદગુરુ ગોપાળન સ્વામીએ પણ એવી સિદ્ધિઓ બતાવી સૌથી વધારે પાંચસો પરમહંશોમાં ગોપાળન સ્વામી એવી ઘણી બધી સિદ્ધિઓ બતાવી ઘણા ઐશ્વરીઓ બતાવ્યા પણ એ ભગવાનની ઈચ્છા હતી બળાત્કારે મહારાજે એમની પાસે કરાવ્યું એ નહોતા ઈચ્છતા મહારાજે કરાવ્યું પણ આપણે ઈચ્છા કરીએ કે મહારાજ આવી સિદ્ધિ આપી દો આમ કરું એટલે આમ થઈ જાય આમ કરું એટલે આમ થઈ જાય તો આપણે ભગવાનની સેવા કરવા ના થઈએ લોક આપણને છોડે જ નહીં એટલે ભગવાનનો ભક્ત એવી અષ્ટ પ્રેમાનંદ સ્વામી કોઈ પરચા પૂર્યા એવી વાત સાંભળી કંઈ પ્રેમાનંદ સ્વામીએ કોઈ પરચાઓ પૂર્યા હોય એવી વાત તમે સત્સંગમાં કોઈ ચરિત્ર સાંભળ્યું પણ પ્રેમાનંદ સ્વામીને મહારાજ ગઢડા મધ્યના અડતાલીસમાં શું કહે છે આવા સાધુને ઊઠીને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીએ આને આવી રીતે મૂર્તિનું ચિંતવન છે એટલે મહારાજ કે સાબાસ છે મહારાજ કે કોઈ જન્મ ધરવાનું નિમિત્ત નથી પણ આવા સાધુને મધ્ય જન્મ ધરવો છે લો આમ કીધું આવું કીધું અને વ્યાપકાનંદી પરચો પૂરીને આવે ને હમીર ખાચરની ગોળી ઊભી કરીને તેમને વઢ્યા એમને વઢ્યા ઉપરથી અને પ્રેમાનંદ સમીએ કોઈ પરચો ના પૂર્યો એનો અર્થ એવો નથી કે વ્યાપકાનંદ સ્વામીએ ખોટું કર્યું મારો કહેવાનો અર્થ એ છે કે મહારાજને વાલું શું છે આપણી પાસે સીધો આપણે ગ્રહણ કરી લઈએ મહારાજ આપે ને આપણે ગ્રહણ કરી લઈએ મહારાજને એ વાલું નથી લઈ લઈએ તો ભગવાન બધા કામ પણ કરે ભેગા રહીને ચતુર્ધા મુક્તિ એને આપણે ઈચ્છે તો મહારાજ આપે જ ભગવાનનો ભક્ત છીએ આપે પણ એવું જે નથી તો ઓહો ભગવાન કેટલા રાજી થાય કેટલા રાજી થાય આપવા આપવા જાય અને લે નહીં જે ફક્ત ભગવાનની પાસે જ છે બીજા કોઈ પાસે નથી એવી વસ્તુ ભગવાન સામેથી આપે છે ધામ પોતાનું ભગવાન પાસે જ છે ભગવાન સામેથી આપે આ કે ના કારણ કે નિષ્કામ ભક્તને હંમેશા હૃદયની અંદર એક જ ખેવના હોય છે મારે મારા સ્વામી પાસેથી સુખ નથી જોઈતું ગુરુજી ઘણી વખત પોતાની કથામાં કહે છે મારે મારા તમારું સુખ નથી જોઈતું તમે મારા મારું સુખ તમે લો મારે તમારો ઉપયોગ નથી કરવો તમે મારો ઉપયોગ કરો મારે તમારો યુઝ નથી કરવો તમે મારો યુઝ કરો ડસ્ટબિન ઉપર લખેલું હોય છે યુઝ મી એમ નિષ્કામ ભક્ત ભગવાનને સામે બોર્ડ ધરે છે યુઝ મી સકામ ભક્ત ભગવાન ઉપર બોર્ડ લગાવી દે છે ભગવાનની ઉપર બોર્ડ લગાવે છે એ કે છે યુઝ યુ તારો ઉપયોગ કરું અને ભગવાનને કે તમે બોર્ડ લખી રાખો યુઝ મી હું ભક્તિ કરું છું અને ભગવાનને બોર્ડ પોતાની ઉપર લગાવી રાખવાનું યુઝ મી તું મારો ઉપયોગ કર અને નિષ્કામ ભક્ત એવો છે ભગવાનની છાતી પરથી એ બોર્ડ કાઢીને પોતાની ઉપર રાખે છે કે હે મહારાજ તમે મારો ઉપયોગ કરો નિષ્કામ ભક્તની ભાવના કેવી હોય વચનામૃત ગરડા અંતેનું તેરમું આવા મહારાજના શબ્દોને ક્યારેક ક્યારેક બહુ શાંત ચિતે વાંચવા જોઈએ ભગવાનનો અભિપ્રાય કેવો હોય જો મહારાજ કહે છે સાંભળો નિષ્કામ ભક્તની સમજન અને તે ભગવાન છે તે જ આ દેહના પ્રવર્તનારા છે અને તે ગમે તો દેહને હાથીએ બેસારો કે ગમે તો બંધી ખાનામાં નખાવો ગમે તો આ દેહમાં કોઈ મોટો રોગ પ્રેરો પણ કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નથી કે હે મહારાજ આ મારું દુઃખ છે તેને તમે ટાળો શા માટે જે આપણે તો પોતાના દેહને ભગવાનના ગમતામાં વર્તાવો છે તે જેમ એ ભગવાનને ગમતું હોય તેમ જ આપણને ગમે છે પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેસ માત્ર પણ નોખું રાખવું નથી બોલો નિષ્કામ ભક્ત કેવો છે કે ભગવાનની સાથે એક મેક છે એને ભગવાનથી છૂટું પડવું ગમતું જ નથી એટલે શું કે છે એ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેસ માત્ર પણ નોખું નથી રાખવું લેસ માત્ર તો ક્ષણે ક્ષણનો ક્ષણે ક્ષણની દોરી સંચાર કરવાવાળો છે કોણ આપણું કોઈ અપમાન કર્યું માન કર્યું દુઃખ આવ્યું સુખ આવ્યું અરે રોગ આવ્યો રોગ મટી ગયો તંદુરસ્ત રહ્યા આપણે રોગિષ્ટ થઈ ગયા આપણને વારે વારે હવારથી હા જુદીમાં ચોવીસ કલાકમાં અડતાલીસ ઉપાધ્યો આવે પણ એનો આપવા વાળો કોણ એક મહારાજ અને કે છે એ ભગવાનને ગમતા થકી તે એને ગમતું હશે તો જ આપણને દે ને આપણે તો એને ભજીએ છીએ અને છતાંય આપણને જો આપે તો સમજવું કે એને ગમે છે એને ગમે છે અને મહારાજને એમ જ કે મારા તમને ગમે છે ને તો મને ગમે છે દાદા ખાચરને ભાવનગરમાં કેસ ચાલે અને મહારાજ કે દાદા તું કેસ જીતીને બીજા આશીર્વાદ દઉં છું દાદાના કેસનો નિકાલ ના આવે મહારાજ કે આ વખતે તમે એકલા હતા ગોપાળનસો મુક્તાનંદોનો ફરી આશીર્વાદ દેવડાવશું એના આશીર્વાદ દેવડાવે નિકાલ ના આવે દાદા ખાચરને આવું ઘણી વખત ઉપરા કેટલી વખત મહારાજે નંદ સંતોના આશીર્વાદ આપીને મોકલ્યા કેસનો કોઈ નિકાલ ના આવે મહારાજ દાદાને પૂછે દાદા કાંઈ ના થયું ને તને કશું થતું નથી દાદો કે મહારાજ મને શું થાય હું તો તમારો છું તમારે જે કરવું હોય કરવાનું હોય મહારાજ તમે જેમ રાજી એમ હું રાજી આ નિષ્કામ ભક્તનું લક્ષણ છે કઠણ બહુ છે બહુ કઠણ છે પણ

અને બીજી બાજુ ઉપર ભક્તોના સમૂહ ઊભા હોય સકામ ભક્તોના સમૂહ ઊભા હોય અને એક બાજુ પર નિષ્કામ ભક્ત ઊભો હોય તો ભગવાન દોડીને એ નિષ્કામ ભક્તને ભેટી પડે છે એને ઉચકી લે છે એને ખોડામાં લઈ લે દાદા ખાચરને મહારાજ ખોળામાં બેસાડતા નિષ્કામ ભક્ત મહારાજની જીભે મુક્તાનંદ સ્વામી ગોપાનંદ સ્વામીના નામ ક્યારેય સુકાયા નથી એની પાછળનું કારણ નિષ્કામ ભક્ત પૂજ્યપાત ગુરુજીના જીવનની અંદર પણ ગુરુજી ઘણી વખત કહે છે કે મેં ક્યારેય મહારાજ પાસે મારા માટે એક પણ વખત ક્યારેય પ્રાર્થના કરી નથી ક્યારેય કરી નથી ગમે એવા દુઃખના વાદળ આવી ગયા હોય ગમે એવી પરિસ્થિતિ થઈ ગઈ હોય ક્યારેય નહીં ક્યારેય નહીં સંતો કહે ને કે ગુરુજી આવું પ્રાર્થના કરજો કોઈ કાર્ય કંઈક હોય ત્યારે તો ગુરુજી કહે હું મહારાજને એટલું કહું કે મહારાજ તમે સાદું ભેગા રહેજો પણ એવું તો ના જ કે એ જે કામ કરે છે તમે કરી દેજો એ જે કાર્ય લઈને બેઠા છે પૂરું કરી દેજો એમના કે તમે એને ભેગા રહેજો ભરી ભક્તો માટે પ્રાર્થના કરે પણ ગુરુજી કે મેં મારા માટે ક્યારેય પણ જીવનમાં મહારાજ આગળ કાંઈ કીધું નથી નિષ્કામ ભક્ત કહેવાય એને ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ અને આપણે જ્યારે તન મન તન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા તે જ આપણું પ્રારભ છે તે વિના બીજું કોઈ પ્રારભ નથી માટે ભગવાનની ઈચ્છા એ કરીને ગમે તેવું સુખ દુઃખ આવે એમાં કોઈ રીતે અકળાઈ જવું નહીં જેમ ભગવાન રાજી તેમજ આપણે રાજી રહેવું જેમ ભગવાન રાજી એમ આપણે રાજી આવી રીતની જે ભગવાનની એ વિશે દ્રઢ ભક્તિ તેને યુક્ત એવો જે ભક્ત તેના જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તેની રક્ષાને તો એ ભગવાન પોતે જ કરે છે વચનામૃત બહુ સરસ છે ગઢડા એ તેરમાનો પેરેગ્રાફ વાંચવા જેવો છે માટે ભગવાનનો ભક્ત એવો હોય છે હે માતા આ પ્રમાણે જે ભક્ત નિષ્કામ ભાવથી શ્રીકૃષ્ણ ભગવાનને ભજે છે તે ઉત્તમ ભક્ત કહેવાય છે તે ભક્ત તો સર્વ પ્રકારે પૂર્ણકામ બને છે અને નિષ્કામ ભક્ત તો ભગવાનનું હૃદય કહેવાય છે જ્ઞાની જ્ઞાની ભક્ત છે ભગવાન કૃષ્ણ કહે છે મારું હૃદય છે નિષ્કામ ભક્ત એ ભગવાનનો જ્ઞાની ભક્ત છે જ્ઞાની ભક્ત છે એમાં અસાધારણ પ્રેમ હોય છે અસાધારણ પ્રેમ તે ભક્ત ભગવાનને અતિશય વહેલો લાગે છે ભગવાન તેને પોતાના હૃદય સમાન કહ્યું છે પ્રહલાદજી હિરણ્ય કશીપુનો વધ જ્યારે કરે છે નૃષી અવતારમાં ભગવાન અને પ્રહલાદજીને ખોળામાં લઈને ચાટવા લાગે છે અને પછી કે છે માગ માગ બેટા માગ તારે હું જોઈએ પ્રહલાદજી છલાંગ મારીને ખોળામાંથી હેઠા ભગવાનને કે તમે ભગવાન નથી અરે ભાઈ હું ભગવાન છું ના તમે ભગવાન હો તો મને આવું કહો જ નહીં કે માગ 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 આપણીને હમજનમાં કેટલો ફેર આપણે શું કહીએ તમે ભગવાન હોય તો બોલતા નહીં નહીં તો નહીં કારણ કે સ્વામીએ વાતોમાં કીધું આ આપે એ ભગવાન નહીં ને માગે ભક્ત નહીં બોલો હવે આપણું કેવું હશે પ્રહલાદજી તો હેઠા અને પ્રહલાદજીને ભગવાન કે તું માગ ત્યારે પ્રહલાદજી કે પ્રભુ એટલું માગું છું એક તો સૌથી પહેલા સાંભળો આ તમે મારી રક્ષા કરીને મારા બાપ થકી અને હું રક્ષા માનતો નથી બીજું કે જો તમે માગવાનું કેતા હોય તો હું એટલું જ માગું છું કે મને ક્યારેય કશું જ માગવાની ઈચ્છા ના થાય મને કોઈ દિવસ બીજું કંઈ માગવાની ઈચ્છા ના થાય એવું તો અખિલ લોકપતિ પરમ પુરુષ તુમ તુમ કો ગાય રીજાઉ અખિલ લોકપતિ પરમ પુરુષ પ્રેમાનંદ સ્વામી કે છે દ્વાર પર્યો ગુણ ગાઉ હે પ્રભુ હું તો તમારા દ્વાર માં પડ્યો પડ્યો તમારા ગુણ ગાતો રહીશ તુમ બિના તુમ મોય એ ન દઈ યહી મોજ મેં પાવું તમે મોજમાં આવી ગયા છો ને પ્રભુ મને તમારા સિવાય બીજું કાંઈ ના દેતા મારે તમારું ઐશ્વર્ય ન જોઈએ મારે તમારું ધામ ન જોઈએ મારે તમારું રૂપ ન જોઈએ મારે તમારું કોઈ પ્રકારનું કશું જ ના જોઈએ મારે પ્રભુ તમે જ જોઈએ છેલ્લે હું થોડું કહીશ તમને કે શા માટે ધામ પણ નહીં શા માટે રૂપ પણ નહીં ભગવાનના ધામને મેળવવા માટે તો આપણે આ રાત દી દાખલો કરીએ છે ક્યારે પણ આપણે આ સત્સંગ આદિ કરતા હોય તો આપણે શું કહીએ અક્ષરધામમાં જવા માટે એવું જ કહીએ છે ને અને શાસ્ત્રમાં પણ શ્રીજી મહારાજ પોતે જ કહે છે ને કે મુક્તની પંક્તિમાં ભળવું છે ક્યારે આ દેહને મૂકીને એ ધામને પામીએ મહારાજ કે આ વિચારમાં સતત રહીએ છીએ તો એ વિચારો શા માટે કીધા આવી વાત અહીં શા માટે કીધી એ અમને આગળ આપણે સમજીશું મહારાજ કહે છે ભગવાનનો જે નિષ્કામ ભક્ત છે ભગવાનને બહુ વાલો લાગે છે પૂર્ણકામ હોય છે પૂર્ણકામ લોયાની અંદર સુરાખાચરના દરબારમાં એક વૃદ્ધ બ્રાહ્મણ આવ્યા ડોસા ફાટેલેની પાઘડી હતી મહારાજા ગળામ ધ્રુતતા ધ્રુતતા આવ્યા ફાટેલા કપડાં છે મહારાજને જોઈને આંખમાંથી આંસુડા પડવા લાગ્યા મહારાજના દર્શન કરીને આંખમાંથી આંસુડા જઈને પોતાની પાઘડી જે ફાટેલી હતી એના છેડા ઉપર રૂપિયો બાંધેલો હતો એ રૂપિયો કાઢીને મહારાજના હાથમાં દીધો અને મહારાજને કે લો પ્રભુ આ ત્યારે મહારાજ કે બાપા આ માથે બાંધવાનું કપડું નવું લેતા હોતો આ રૂપિયો મને દીધો એના કરતાં આનું કપડું લીધું તો ત્યારે વૃદ્ધ ડોસો એમ કહેશે પ્રભુ આ તો ચાલે છે અને ચાલશે આ તો ચાલે છે અને ચાલશે પણ તમારા જેવા ભગવાન એને આ રૂપિયો દઉં તમે મારી પર રાજી થાવ તમે મને તમારી નજરમાં રાખો પ્રભુ આનાથી વધારે હું બીજું શું જો હું પાઘડી નવી લઉં તો તમને શું દઉં પ્રભુ એટલે તમને પ્રભુ આપવા માટે આ નવી પાઘડીની મારે જરૂર નથી આ તો જિંદગી આટલી નીકળી ગઈ હજુ નીકળી જશે પણ તમે રાજી થશો આ નિષ્કામ ભક્ત છે પૂર્ણ કામ છે ફાટેલી ફાટેલી એની પાસે પાઘડી છે પણ પૂર્ણ કામ છે એને કોઈ કામના નથી એને ભગવાન પાસેથી એવું નહીં ઈચ્છ્યું કે આ રૂપિયો દઉં છું તો મારી પાઘડીઓ સારી થઈ જાય મારા કપડાં સારા થઈ જાય આપણે રૂપિયો તો દઈએ મહારાજને પણ એની સામે પણ કંઈક ઈચ્છા રાખીએ કે મારી આવું થઈ જાય જ્યારે એક લોયાના દરબારની અંદર આવેલો એક ડોસો ભગવાનની પાસે કોઈ જ ઈચ્છા નથી રાખતો ત્યારે શ્રીજી મહારાજ ત્યાં આગળ બાજુની અંદર બેઠેલા મુક્તાનંદ સ્વામીને કહે છે સ્વામી આને જીવનમાં શું કરવાનું બાકી રહ્યું સ્વામી કે મહારાજ કાંઈ નહીં સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી મહારાજના નિષ્કામ ભક્ત હતા નિષ્કામ ભક્ત જે જે મોટી સ્થિતિવાળા પુરુષો જે આ સત્સંગમાં થયા છે જે મોટા હરિભક્તો કે સ્ત્રી ભક્તો કે સંતો જે બહુ મોટા મોટા થયા છે ને જે મહારાજને બહુ વાલા થયા છે ને એ બધા એવા હતા એને મહારાજ સિવાય કંઈ જોઈતું નહોતું મુક્તાનંદસાઈ ગોપાલ સ્વામી કેવા ભગવાન તરીકે પૂજાઈ શકે મહારાજના પાનસો પરમંશો ગુણાદિત નિષ્કુળન સ્વામી આ બધા કેવા આ પૃથ્વી ઉપર એના મંદિરો જો ધારે ને તો આ પૃથ્વી ઉપર એના મંદિરો થાય બ્રહ્માનંદ સ્વામીના ચરિત્રમાં તો છેક સ્વામી નાનાતન જે ડાળીએ એમની માએ એમને ઝુલાવ્યા હતા એ ડાળીની માનતા કરવાવાળા બ્રાહ્મણને ગેર દીકરો થયો હતો એ દાડીની માનતા કરી એને ખબર પડી કે આ દાડીએ બ્રહ્માનંદ સ્વામીનું અહીંયા આગળ એમની માએ ખોરિયું બાંધ્યું હતું તે એની માનતા કરવાથી ઓલા બ્રાહ્મણને ત્યાં દીકરો થયો આવા પુરુષો જો ભગવાન તરીકે પૂજાઓનો સંકલ્પ કરે કોટી બ્રહ્માંડો મહારાજે મધ્યના બાવીસમાં એમ કીધું કે એવા સાધુ જ્યારે ભગવાનના ધામની અંદર જઈને મુક્ત થાય છે ત્યારે કોટી ધામોના અધિપત્યો જેમ ભગવાનને અર્થે બધું લાવે છે ને એમ એવા સાધુને અર્થે પણ લાવે છે કોટી બ્રહ્માંડના ઈશ્વરો પગમાં પડે સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામી બધા એવા પણ એને ઈચ્છ્યું શું ભગવાન સિવાય કાંઈ નહીં કશું જ નહીં પ્રભુ તમે જ જોઈએ તમારી મૂર્તિ જોઈએ બસ બીજું કશું ના જોઈએ તમારો રાજીપો જોઈએ તમારી પ્રસન્નતા આખા સંપ્રદાયને સમાધિ મહારાજ કરાવતા મહારાજ કે અમારી અંદર એક મોટો અવગુણ અમે ગોપાળાનંદય મુક્તાનંદ સ્વયંને કોઈ દી સમાધિ ના કરાવીએ હવે હાવ સામાન્ય ચાલ્યો આવતો એને સમાધિ થઈ જાય અને મુક્તાનંદ સ્વામીને કોઈ સમાધિ ના થાય તો મુક્તાનંદ સ્વામીએ કોઈ દી એવું ના ઈચ્છ્યું કે મહારાજ અમને તો ક્યારેક સમાધિમાં લઈ જાઓ ના મહારાજની જે ઈચ્છા એમ જ મારે રહેવું આવી સતત ટેક સતત ટેક આમ જોવો ને તો આગળ હમણાં લક્ષણ આવશે કે આ કેવા ભક્તો હોય છે જે ભક્તજન નિષ્કામ ભાવથી ભગવાનની સેવા કરે છે તેને દિન પ્રતિદિન ભગવાનમાં પ્રેમ અતિશય વૃદ્ધિને પામતો જાય છે પછી તે ભક્તના પ્રેમને કોઈ વિઘ્ન કરી શકતું નથી ક્યારેય કોઈ તેનો નાશ કરી શકતું નથી આવા ભક્તના પ્રેમને કોણ નાશ કરે ભગવાનમાં એ થોય ને એને કંઈ જોઈતું જ નથી કોણ વિઘ્ન કરે કાળ વિઘ્ન કરે કર્મ વિઘ્ન કરે કાળ કર્મન માયા વિઘ્ન કરે એને અડવાય સમર્થ ના થાય ભગવાનની ઈચ્છા જે થતું હોય જેમ થતું હશે મહારાજની ઈચ્છાથી જ થાય છે મહારાજને મને એવું દેવું છે એટલે જ થાય છે મહારાજને મને આમ વર્તાવો છે એટલે મહારાજ વર્તાવતા હશે કેટલી સરસ સમજણ એને કોઈ દિવસ કોઈ પદાર્થ વિઘ્ન ન કરે કેવો હોય એવો ભગવાનનો ભક્ત કેવો હોય જેને કોઈ પ્રકારની ઈચ્છા ન હોય સાંભળો ગંગાનો જળ પ્રવાહ પોતાના રસ્તામાં અંતરાય કરનારા બધા મોટા પર્વતોને પણ તોડીને તત્કાળ સમુદ્રમાં પહોંચે છે અને તે વચમાં ક્યાંય રોકાતો નથી તેમજ નિષ્કામ ભક્તને પણ ગમે તેવા દેશકાળ આદિના વિઘ્ન આવે છતાં ભગવાનના સ્વરૂપમાં જે તેનો પ્રેમ હોય ક્યારેય ઘટતો નથી એવો ભક્ત એવો હોય બધી જ પરિસ્થિતિમાં સ્થિત પ્રજ્ઞ હોય નિષ્કામ ભક્ત એટલે એ સ્થિત પ્રજ્ઞ હોય સ્થિતિવાળો હોય સાંખ્ય યોગના જ્ઞાનને સિદ્ધ કરેલું હોય એવો હોય ક્યારે કરોડોને અબજોમાં એક જ મહારાજને એટલો બધો વાલો ક્યારે થાય ભગવાનને એટલો વાલો ક્યારે થાય મહારાજ કે હજારો સમૂહની વચ્ચે એક મને દેખાય આવું ક્યારે થાય કારણ કે એ આવો હોય ગંગાના પ્રવાહ જેવો કોઈ એને એના પ્રેમને ગમે એવી પરિસ્થિતિ થાય પણ ભગવાનમાં મસ્ત જ રહે ભગવાનમાં મસ્ત જ રહે એવા છે કેટલાય ભગવાનના ભક્તો આ સત્સંગમાં પણ આજે પણ છે આવા નથી એમ નહીં પૂર્વે પણ હતા ગ્રહસ્થ આશ્રમમાં આજે દેવજી ભગતનું હમણાં દ્રષ્ટાંત આપણે સાંભળ્યું બાર વર્ષનો દીકરો ધામમાં ગયો ભગવાનમાં મસ્ત બનીને ભજન કર્યું એ ભગવાનના એવા ભક્તો કહેવાય એવા ભક્તો કહેવાય કે જેને બહારની પરિસ્થિતિ એના ભજનમાં કોઈ જગ્યાએ અડચણરૂપ ન થઈ શકે બારનું કોઈ પણ પ્રકારની ઘટનાઓ એને ભગવાનમાં જ્યાં ચોટેલા છે ત્યાં કોઈ રૂપે અડચણ રૂપ ન થઈ શકે એવી સમજણ એની પાસે હોય શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં જે પ્રેમવાળા ભક્તજનો છે તે પ્રેમી ભક્ત ભક્તિ માર્ગમાં આવતા સર્વે વિઘ્નોનું નિવારણ કરીને ભગવાનને જ પામે છે નિષ્કામી ભક્તજનના ચાર અંધકરણની જે વૃત્તિઓ મન બુદ્ધિને અહંકારા ચાર જે છે એની વૃત્તિ તેમજ નેત્રાદિક બાહ્ય ઇન્દ્રિયોની જે વૃત્તિઓ છે તે સર્વે સહજ સ્વભાવે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં નિમગ્નપણે લાગેલી રહે છે અને ભગવાનના ભક્ત સિવાયના જે લોકો હોય તેના અંતઃકરણ ઇન્દ્રિયોની વૃત્તિઓ સહજ સ્વભાવે માયિક પંજુષયમાં રહે છે ભગવાનના ભક્તની જે ઇન્દ્રિયોને અંતઃકરણની વૃત્તિઓ તે બધી નિરંતર ભગવાનના સ્વરૂપમાં જ એકતાર બનીને વર્તે છે અને તે ભક્ત ભગવાનમાં પ્રેમે કરીને રસબસ ભાવે રહે છે આ મહારાજે એકત્વ મુક્તિ જેવું જણાવ્યું કે એ ભક્ત ભગવાનની અંદર રસબસ રહે ભલે દેખાય કંઈ ક્રિયા કરતો દેહ કરીને પણ આત્માએ કરીને એના અંતકરને ઇન્દ્રિયો તમામ ભગવાનમાં જોડાયેલા સદ્ગુરુ ગુણાદિત્યાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરેલી તમારે વાતો કરવી સ્વામી વાતો કર્યા કરતા સ્વામીનું અંગ ધ્યાન ભજન આદિકનું હતું મોટા મોટા પુરુષો અંતરદ્રષ્ટિમાં જ રહેવાવાળા હોય છતાંય પણ મહારાજની આજ્ઞાએ સ્વામીએ સત્સંગની વાતો કરવાનું શરૂ કર્યું વાતો કર્યા કરતાં ત્યારે કોઈ ધ્યાની સંત કે ભક્ત હતા એને થોડી શંકા થઈ કારણ કે સ્વામીએ વાતોમાં પોતે જ કીધું કે સત્સંગની અંદર વાતો કરવી એ તો બરાબર છે વાતો સાંભળવીને કરવી એ કાંઈ કઠણ નથી પણ બે બે ઘડી વૃત્તિને રૂંધીને ભગવાનમાં રાખવી એ કઠણ છે આવી વાત સ્વામી પોતે જ કરતા ઓલા ધ્યાની સંત અને ભક્ત એક પાર્ષદ હશે અને એમ થયું કે સ્વામી આવી વાતો કરે છે તો સ્વામી પોતે ક્યારે ધ્યાન કરતા હશે આપણે તો કોઈ દી જોતા જ નથી થાંભડે દઈને વાતો ચાલુ હવાર પડી વાતો રાત પડી વાતો દિવસ હોય તો એ વાતો અડધી રાતે વાતો તે ધ્યાન કરવા અંતરદ્રષ્ટિ કરીને બે બે ગળી વૃત્તિ રૂંધીને કેદી જતા હશે તે સ્વામીને પૂછ્યું અચાનક સભામાં કે સ્વામી એમના કીધું તમે પણ વિવેક રાખીને કે સ્વામી આ વાતો કરતા હશે એ ભગવાનનું ધ્યાન ક્યારે કરતા હશે શું કીધું વાતો કરતા હશે ધ્યાન ક્યારે કરતા હશે સ્વામી કે માછલું જન્મે ક્યાં તો કે પાણીમાં માછલું મોટું ક્યાં થાય પાણીમાં માછલું જમે ક્યાં પાણીમાં બધી ક્રિયાઓ ક્યાં કરે પાણીમાં માછલું ઉપર નીચે કુદ રમ બરાબર રમઝટ બોલાવતું હોય રમતું હોય પણ એની તમામ ક્રિયાઓ પાણીમાં હોય છે એમ આવા જે ભગવાનના ભક્ત છે એની ઉપલબ્ધ ક્રિયાઓથી એ ન ઓળખાય એના આંતરિક આંતરિક ભાગેનો સંપૂર્ણ સહજાનંદ સમુદ્રની અંદર ડૂબેલો હોય છે મૂર્તિમાં ડૂબેલા હોય છે એ માછલું જેમ એમાં રહીને રમે છે ને કરે છે ને એમ એની અંદર રીણ બધું કરતા હોય એમાં રીણ કરતા હોય એ કેમ ખબર પડે એમ ખબર પડે કે ગમે એટલા વ્યવહારની પ્રવૃત્તિની અંદર વીટાયેલા હોય પણ જ્યારે ભગવાનની કથા વાર્તા સત્સંગ પરાયણ કંઈક થવાનું હોય તો જાણે ઓલું થયું જ નહોતું એટલી મસ્તાઈથી એમાં ચડી જાય ગમે એવા રોગાધિક આપત્તકાળે કહીને અવરાઈ ગયા હોય ગમે એવું અપમાન થઈ ગયું હોય પણ ભગવાનની ભક્તિની વાત આવે તો ભક્તિમાં એટલા મસ્ત થઈ જાય કોઈને ખબર ન પડે કે આને દેહમાં આમ છે કોઈને ખબર ન પડે કે આનું આવું અપમાન ભયાનક થયું છે કોઈને ખબર ન પડે કે આ આટલા માર્ગ કાપીને આવેલા છે કોઈને ખબર ન પડે કે આટલા વ્યવહારોની મધ્યે આટલી પ્રવૃત્તિની મધ્યે આને આવી નિવૃત્તિ છે પૂજ્યપાઠ ગુરુજીના જીવનમાં એ ડગલે પગલે દેખાય વરતાલનો આટલો મોટો વ્યવહાર કરે હમણાં જ કેટલું મોટું કામ આવી રહ્યું છે વર્તાલની અંદર એટલા કામની દોડા દોડીમાં પણ તમે કલાલી ગામની અંદર ગુરુજી પારાયણની કથા કરતા સાંભળી જ છે ને બધાએ સાંભળી જ છે ને કેવા મહારાજમાં મસ્ત બનીને વાતો કરતા હોય ક્યારે થાય ક્યારે થાય ક્યારે થાય આટલી પ્રવૃત્તિઓ આટલા વર્ષોથી ગુરુજી કરે એમાં હમણાં છેલ્લા પાંચ વર્ષથી આટલી પણ ક્યારેય આરતી નિયમ ચેષ્ટા ગાડીમાં હોય કથા વાર્તા ક્યારે ચૂકાય નહીં કેટલી કેટલી તકેદારી ધર્મ નિયમ ક્રિયા આદિકની કેટલી બધી તકેદારી ક્યારે રે એવા ભગવાનના મોટા પુરુષો લાગે બારથી એવા કે આ પ્રવૃત્તિમાં છે પણ સંપૂર્ણ નિવૃત્તિમાં હોય સંપૂર્ણ નિવૃત્તિમાં હોય ગણાય અણહમજું હોય ન ખબર પડે મોટાની ક્રિયા ન કળાય ક્યારેય ના કળાય એનું માપ આપણે શું કાઢીએ આજ સવારમાં કથામાં આવ્યું હતું ને કે મોટા છે એના અભિપ્રાયો મોટાની સ્થિતિ એ ન મપાય બાજુમાં બેસી જાવ ને પચીસ કેમેરા લઈને પચીસ શાસ્ત્રો લઈને બેસી જાવ તો પણ ન મનાય જે નિષ્કુળાન સ્વામી અખંડ ભગવાનની મૂર્તિમાં રસ બસ પથરા ઘડતા હોય ને રજ ઉડતી હોય એના માથા ઉપર કેમ કરીને ઓળખાય કેવી રીતે ઓળખાય બ્રહ્માનંદ સ્વામી અખંડ મૂર્તિમાં રસ બસ શાસ્ત્રો લખતા હોય ને એક બાજુ ઉપર ચૂનાની ચક્કી ચલાવતા હોય કેમ ઓળખાય નિત્યાનંદ સ્વામી મોટા પુસ્તકોના પટારા ભરીને એ આમથી આમ જતા હોય ગાળાની અંદર ઠાઠ માઠથી એ કેમ ઓળખાય આમાં મસ્ત છે એમ મુક્તાનંદ સ્વામી રાતને દિવસ સત્સંગને સત્સંગના પાયા પાતાળ સુધી ધરપવા માટે ગામડે ગામડે વિચરણ કરતા હોય ને ફરતા હોય લોકોના માન અપમાનને સહન કરતા હોય મૂર્તિમાં અખંડ રહ્યા હોય એ કેમ ઓળખાય પર્વતભાઈ ગૃહસ્થ આશ્રમમાં રહે દીકરાઓ થાય ને ખેતી થાય કેમ ઓળખાય કે આ અખંડ મૂર્તિમાં રસ બસ એ તો આજ આપણે કઈ પર્વતભાઈ આવ્યા હતા પણ પર્વતભાઈ આજ આપણી વચ્ચે હોય તો આપણે ન ઓળખીએ એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી વ્યક્તિ હંમેશા પોતાના લેવલથી જ બીજાને જોતો હોય છે એની બહુ મોટી ભૂલ ભરેલી આ સત્સંગની અંદર સમજણ છે પોતાના લેવલથી બીજાને જોતો હોય પોતે લેવલ બે સેન્ટીમીટર ઉપર ઊભો છે એટલે કાંઈ બધા બે સેન્ટીમીટર પર ઊભા હોય કેટલી ઊંચાઈઓ પર બેઠેલા ભગવાનના મહાપુરુષો હોય અહીં કહે છે ભગવાનનો એવો ભક્ત છે એક તાર બનીને ભગવાનમાં રસબસ વર્તે છે નિષ્કામ ભક્તને તો સ્નેહની અધિકતાથી શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યક્ષ પ્રમાણ જેવા દર્શન સમાન આકાર જણાતા હોય છે એવો જે ભક્ત છે ને એને ભગવાનના પ્રત્યક્ષ દર્શન જ થયા કરતા હોય એની એવું ના હોય મનુષ્ય આકારે મહારાજ જ્યારે જેવું કરતા હોય ને એવા જ અનુભવો ભગવાનના નિષ્કામ ભક્તને અર્ચા સ્વરૂપોમાં થાય મોટા મોટા સંત પુરુષોમાં થાય મોટા મોટા સંત પુરુષોમાં આજે સુરતની અંદર ઘનશ્યામ મહારાજ છે કે જે ઘનશ્યામ મહારાજે ગુરુજીને ગાલ ઉપર ટપલી મારીને સાધુ થવાની રજા આપેલી ગુરુજે પૂછવા કીધું ત્યારે નંદ આખ્યાન પુસ્તકમાં આ ચરિત્ર છે એ ઘનશ્યામ મહારાજ છે સુરતમાં હજારો હરિભક્તો દર્શન એ વખતે કરતા આજેય આજે કરે છે એ જ ઘનશ્યામ મહારાજ છે અને ગુરુજીને ગાલ ઉપર ટપલી મારી સાક્ષાત્કાર એ કેવી રીતે જોતા આપણે કેવી રીતે જોઈએ છે ગુરુજી આ પીવડા ઘનશ્યામ મહારાજને જોતા હોય એની દ્રષ્ટિ એની આંખમાંથી કેવી રીતે દેખાતા હોય આપણી આંખમાંથી કેવી રીતે દેખાતા હોય આપણે ભગવાનના જ દર્શન કરીએ છીએ પણ એમને એ બધી વસ્તુઓ સાક્ષાત્કાર હોય મનુષ્ય આકારે મહારાજ હોય ને જેવું વર્તે એવું ભગવાનને એવા નિષ્કામ ભક્તોને વર્તે ગ્રહસ્થ આશ્રમમાં પણ એવા ભક્તો હોય ત્યાગ આશ્રમમાં પણ એવા સંતો ભક્તો હોય કે જેને ભગવાન એવા સમાન આકારે દેખાય એને એવું ન લાગે કે આ મૂર્તિ છે પણ ભગવાન આમ હાલતા ચાલતા બોલતા આવવા એને અનુભૂતિમાં આવે અને એવી અનુભૂતિમાં આવે ને ત્યારે જ હૃદય ખેંચાયા કરી બાજુ ત્યારે જ એ ક્યારેક રડવા લાગે ને ક્યારેક હસવા લાગે ને બધા ભાવો એવા ભક્તની અંદર અસાધારણ ભક્તિ છે એ ભક્તિ અસાધારણ છે નવધા ભક્તિથી ઉપરની પ્રેમ લક્ષણ આ ભક્તિ છે નવધા ભક્તિ ઉપર એનું કવચ જ્યારે લાગે ત્યારે નવધા ભક્તિ છે એ નિર્ગુણ ભાવને પામી જાય છે એવો ભક્ત છે જે બ્રહ્માનંદ સ્વામીએ કીધું राजे चरने लाबी लाबीर्ध्वरे खूरे तो ध्यान विना एने दे खूरे ब्रह्मानन्द कहे जन्मधन्य लेखु काना तारो ભગવાનની મૂર્તિના બ્રહ્માનંદ લખેલા પદ છે સ્વામી કે લાંબે ઉર્ધ્વરેખાઓ લાંબી છે એ ચરણોમાં રાજે છે અને એ ઉર્ધ્વરેખાને હું તો ધ્યાન વિના જોઉં છું ધ્યાન વિના આપણે આંખ બંધ કરીએ ઉર્ધ્વરેખાનું ધ્યાન કરવું હોય તો ક્યાં મન પૂગે અને સ્વામી કે હું ખુલ્લી આંખ હોય ઉર્ધ્વરેખાને જોઉં છું એ કેવું આવા હોય છે આ ભગવાનના ભક્તો હવે આની સ્થિતિ આપણા જેવા મનુષ્ય જેવા મનુષ્ય દેખાય આપણી જેમ ખાતા પીતા બોલતા ચાલતા હસતા દેખાય આપણા જેવા ન હોય આવા ભગવાનના આવા એકાંતિક ભક્તો તે ભક્ત ભગવાનના સ્વરૂપમાં જ આસક્ત રહેતા હોય તેથી ભગવાન સિવાયના બીજા પદાર્થોમાં ક્યારેય આસક્તિ થતી નથી હે માતા આ લોકમાં બે પ્રકારના પદાર્થ છે એક રમણીય બહુ સુંદર પદાર્થો અને એક અરમણીય એટલે બહુ સારા નહીં એવા પદાર્થો છે અસાર છે તુચ્છ છે તેમાં જે પદાર્થો જેટલા રમણીય છે તે તે પદાર્થોને નિષ્કામ ભક્ત જોવે છે ત્યારે તેને તે તેટલા જ દુઃખરૂપ દેખાય છે એમ નિષ્કામ ભક્તને સહજ સ્વભાવે સમજણ રહે છે નિષ્કામ ભક્તની સમજણ જ એવી છે એની પાસે સમજણ એવી છે કે એને જેટલું સારું આપો ને તો એનેમાં દુઃખ દેખાય અને આપણને સારું મળે તો વાહ મહારાજની કૃપા મહારાજની દયા સારો પદાર્થ મળી જાય સારું કંઈક મળી જાય માન મળે મોટપ મળે સત્તા મળે ઐશ્વર્ય મળે હા મહારાજની તો મહારાજની બહુ દયા બહુ દયા જો ને કેવો હતો ને કેવો મોટો બનાવી દીધો આપણે શું વિચારીએ કેવો હતો એક દિવસ કાંઈ ગણતરી આતો કેવળો મોટો મારું કેટલી બધી જગ્યાએ હાલે કેટલા બધા મને પૂછી પૂછીને કામ કરે મહારાજની દયા તો છો આ દયા હા દયા એ મૂરખ ભક્તનો વિચાર છે કંઈક સત્તા મળી એ દયા આપણને પાંચ પચીસ માણસ પૂછી પૂછીને કામ કરીએ ભગવાનની દયા આપણને કોઈ જગ્યાએ આયોજક બનાવી દીધા એ ભગવાનની દયા આપણને કોઈ જગ્યાએ વ્યવસ્થાપક તરીકે સ્થાપી દીધા ભગવાનની દયા આપણને કોઈ મંદિરના ટ્રસ્ટીઓ બનાવી દીધા ભગવાનની દયા એ દયા છે એ દયા ન હોય ભગવાનનો ભક્ત એની અંદર દોષ દેખે કે આની અંદર શું માલ છે સારું કંઈ પણ સત્તા હોય કે કોઈ પદાર્થ હોય ગમે તે હોય પણ એની અંદર એને દોષ દેખાતો રહે આવો હોય પછી એની ઈચ્છા છે ક્યાંથી થાય અને તેમાં જે પદાર્થો જેટલા રમણીય નિષ્કામ ભક્ત સહસ્વભાવે એવી સમજણ રહે છે શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં પ્રેમ રાખનારા જે ભક્ત છે તે અસાર રમણીય પદાર્થને માત્ર દેહ નિર્વાહને કારણે ક્યારેક સુખરૂપ માનીને ગ્રહણ કરે છે પરંતુ રમણીય પદાર્થને તો દુઃખરૂપ ગણીને તુરંત જ તજી દે છે આવો ભક્ત હોય ને બે ઓપ્શન હોય એક સારામાં સારું નહીં એક થોડું એનાથી ઉતરતું તે ઉતરતું લે ખરા એને સુખરૂપ જાણીને લે દેહનિર્વાહને અર્થે પણ એમાં માલ તો ઓલું તો લે જ નહીં ઓલું તો અડે જ નહીં આવા હોય ભગવાનના નિષ્કામ ભક્તને ભગવાનના સંબંધ વિનાનું મલ્યાગર ચંદન પણ ઝેર જેવું ને કીચડ જેવું લાગે છે મહારાજે પ્રથમ ભક્ત ચિંતામણીના પ્રકરણ બેતાલીસની અંદર રામાનંદ સ્વાઈને પત્ર લખ્યો છે ને ત્યારે આ બધું કીધું છે કે મને આવું લાગે છે બધું ભગવાનના નિષ્કામ ભક્તને અપાર સુગંધવાળાને સુંદર ફૂલના હાર પણ એ ભક્તને દેખતાની સાથે સર્પના જેવા લાગે છે અને હાપ લટકાયો એવા લાગે હાર અને આપણને હારમાં નામ ભૂલાઈ ગયું હોય તો આપણને આખી જિંદગી એના વર્ડ રે કે મારું નામ મંદિરમાં ભૂલી ગયા હતા હાર પહેરાવવાનું ભૂલી ગયા હતા મને બોલાવવાનું ભૂલી ગયા હતા આપણી હમજન અને આ ભક્તની હમજન કેટલો ફેર છે વિચારો અપાર સુગંધવાળાને સુંદર ફૂલના હાર સર્પ જેવા લાગે ભગવાનના સ્વરૂપને જ સારરૂપ માનનારા ભક્તને સોનાના અને ચાંદીના ઘરેનાને પણ દૂષણરૂપ માને છે ભગવત પ્રેમી ભક્તને સુંદર અને વિવિધ પ્રકારના ફૂલથી સજાવેલી પથારી બળબળતી આગ જેવી લાગે ભગવાનના સ્વરૂપમાં પ્રેમ કરનારા ભક્તને ભગવાન વિનાનો શીતળતા કરનારો ચંદ્રમાં પણ ઉનાળાના આગ વરસાવતા સૂર્યના જેવો લાગે આપ જો ભગવાનનો આવું લાગે એને બધું આવું આગ વરસાવતા સૂર્ય જેવું લાગે ભગવાનના સ્વરૂપમાં પ્રેમ કરવાવાળા એટલે નિષ્કામ ભક્તના લક્ષણ જોયું સૌથી પહેલા એના લક્ષણમાં એ કીધું કે એ ચતુર્દા મુક્તિને કે અષ્ટ પ્રકારની સિદ્ધિ નથી ઇચ્છતા પછી એની સમજણને એવી કીધી કે એને ભગવાનમાં પ્રેમ કરવામાં ગમે એવો અવરોધ આવે એ અવરોધને હટાવીને પણ ભગવાનમાં હેત કરે પછી લક્ષણ એ આવ્યું કે ભગવાનમાં સદાયને માટે રસબસ જ રહેતા હોય ભગવાનના સ્વરૂપની બહાર નીકળતા જ ના હોય એવા હોય અને ભગવાનની ઈચ્છામાં જ જીવતા હોય પછી સ્વરૂપ એ આવ્યું કે આ રમણીય પદાર્થ હોય નરમણીય પદાર્થો હોય તો એની અંદર એ ઉતરતા પદાર્થોને સુખરૂપ જાણીને શરીરના નિર્વાહને અર્થે લેપ અને એમાં દોષ જોયા કરે અને પછી આ લક્ષણો આવ્યા કે એને આવું લાગે પ્રેમ અતિશય પ્રેમ હોય અતિશય સ્નેહ હોય ત્યાં આવું થાય જે પ્રેમી ભક્ત હોય તેને રમણીય રંગોથી સજાવેલો સુંદર નવો મહેલ પણ ઘોર જંગલના જેવો જણાય છે મેળી મોલયા વારેવું તે જાણે છે કારા ગૃહ જેવું આવું લાગે આપણને મેળીને મહેલ મળે તો વાહ ભગવાનની દયા ભગવાનની દયા આપણી ભક્તિ ફળી ગઈ આપણી ભક્તિ ફળી ગઈ આપણને સુંદર મોટા હાર મળે જોવો તો ખરા હાર ના તો ઢગલા થાય છે આપણી ભક્તિ ફળી રૂપિયાના ઢગલા થાય છે આપણી ભક્તિ ફળી આવા મોટા મેલ મળ્યા ભક્તિ ફળી સુંદર મજાનો સુવા માટે પલંગ મળ્યો ફૂલની પથારીઓ મળી આપણી ભક્તિ ફળી હજારો લોકો હાથ જોડીને ઊભા છે આપણી ભક્તિ ફળી આવું આપણા વિચારો છે મંદ શીતળ અને સુગંધિયાઓ ત્રણ પ્રકારનો જે સુંદર પવન તે પણ પ્રેમી ભક્તને દાવાનળના જ્વાળા જેવો અનુભવાય છે ચિત્ર વિચિત્ર રંગવાળા મનોહર જીના એવા વસ્ત્ર તે ભક્તને ભારરૂપ લાગે છે પોતાનું પ્રિય કરનારા જે સગા સંબંધીઓ હોય તે પણ એ ભક્તને વરુના જેવા દેખાય છે એના સગા સંબંધીઓ વરુ જેવા દેખાય અઘરા છે લક્ષ્મો બધાય એ ભક્ત ભગવાન સિવાયના શરીરના સૌંદર્યને કોઢ જેવું દેખે ભગવાન સિવાય શરીરના આમ સૌંદર્ય કોઢ જેવું લાગે ને આ શરીર કોઢ જેવું લાગે સુંદર રસદાર ભોજન પણ ઝેરના જેવું દેખાય છે બહુ અઘરા છે આ ભક્ત તો કાનને ગમે એવા મનોહર રાગ રાગીન્યો સંગીતના સ્વરો અને તેને કાનમાં તીખા બાનના જેવા લાગે છે કોઈ દેવતા કે દેવાંગના હોય અથવા કોઈ અપ્સરાઓ કહેવાતી હોય તેની ઉપમા જેને દઈ શકાય આવી રૂપાળી સુંદરી સ્ત્રી હોય તો પણ એ પ્રેમી ભક્ત છે તેને તો રાક્ષસીના સમાન લાગે છે ગમે એવી સુંદરને રૂપાળી હોય ને તો પણ એને રાક્ષસની જેવી લાગે બોલો મહારાજને કેવી લાગતી હતી જો અને મહારાજને કેવું બધું લાગતું હતું મહારાજ કહે છે રામાનંદ પત્ર લખે છે ને એમાં લખે છે નારી રૂપાળી લાગે છે એવી જાનો ભૂખી રાક્ષસની જેવી વળી સુગંધી પુષ્પની માળ તે તો લાગે છે કંઠમાં વ્યાળ ચંદન કેસર ને કુમ કુમ તે લે પણ લાગે પંકસમ આવું લાગે લો ચંદન ચર્ચિત લાગે કાદવ ઝોપડ્યો છે ભગવાનના ભક્તને આવું લાગે પ્રેમી ભક્તને એક ભગવાન સિવાય અન્ય કોઈ પદાર્થ હોય તેમાં જેને પ્રેમ ન થાય તે પ્રેમી ભક્તનું પ્રધાન ચિહ્ન લક્ષણ છે કેતા ભગવાનનો નિષ્કામ ભક્ત અતિશય ભગવાનમાં પ્રેમ વાળો હોય છે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન ચિન્ કોઈ આઠે પોર ભીંજા રહે પ્રેમ કહાવે સોય પ્રેમ પ્રેમ તો બધા કરે પણ પ્રેમ કોને કહેવાય આઠે પોર ભીંજાયેલું રે આઠે પોર ભીનું રે આપણું હાનાથી ભીનું રહે છે વિચારજો આવા થાવાનું છે આપણે અને જ્યારે આવા લક્ષણો દેખાય ત્યારે સમજવું એ ભગવાનનો યથાર્થ પ્રમાણિત પ્રેમી ભક્ત છે પ્રમાણિત શબ્દ વાપર્યો પ્રમાણિત એટલે સર્ટિફિકેટવાળો પ્રેમી કહેવાય આપણું પ્રેમ કેવો હોય ક્યારેક આમ ક્યારેક આમ ક્યારેક ઉભરો ક્યારેક ભરતી ક્યારેક ઓટ ક્યારેક આમ ઓહો ઓહો ઓ મહારાજ ઓ મહારાજ કેવા સરસ આમ ક્યારેક એમ અને ક્યારેક જાણે કંઈ છે જ નહીં આપણું બધું આવું છે ચિંતા નહીં કરવી ધામ તો મળવાનું જ છે પણ આ તો આપણે પ્રેક્ટિસ કરવાની કે આવા ભગત થવાય જે ખરો પ્રેમી ભક્ત હોય તેના હૃદયમાંને બહાર એક ભગવાનની જ અખંડ સ્મૃતિ રહેતી હોય છે ભગવાન જ નિરંતર એને સ્ફૂરે છે અતિ સ્નેહને લીધે કોઈ વખતે ભગવાનની મૂર્તિની સ્ફૂરના જ્યારે થાય ત્યારે ભક્ત મૂર્તિને દેખીને વારંવાર હસવા લાગે છે આ ભક્તની સ્થિતિ આવી હોય બહુ અલૌકિક હોય ક્યારેક હસવા લાગે ક્યારેક કૂદવા લાગે ક્યારેક નાચવા લાગે ક્યારેક રડવા લાગે એવું બધું એવા બધા ભાવ એની અંદર દેખાય કારણ કે પ્રેમ લક્ષણા ભક્તિ સાંગો પાંગ એમાં ઉદય થયેલી હોય આવો જે ભગવાનનો નિષ્કામ ભક્તો છે ભગવાનને અતિ વાલો છે માટે વાલા ભક્તો આ મહારાજે આપણને ઉપદેશ આપ્યો એમાંથી આપણે એટલું શીખીએ આ લોકના પદાર્થોની ઈચ્છાઓ ભક્તિ કરીને જે મેળવવાની રાખીએ છીએ એ આ લોકનું ધીરે ધીરે એ ઈચ્છાઓને ટાળવા મહેનત કરીએ અને ભગવાનના ધામની ઈચ્છા એવા સકામ બનીએ કે હવે ભગવાનનું ધામ જોઈએ ધામ ઈચ્છે છે એટલે નિષ્કામ થઈ જઈએ પછીથી એમાં આપણે બરાબર લાગી જઈએ એટલે ઓટોમેટિક ભગવાન પછી આપણને એવી ભક્તિનું દાન કરશે કારણ કે નિષ્કામ ભક્ત એ મારા કે તમારાથી બનાતું નથી આપણી બુદ્ધિ બળે કે સાધનથી બનાતું નથી ભગવાન જેને એવું પ્રદાન કરે છે રાજી થઈને એવી ભક્તિ આપે છે એમાં જ એવી નિષ્કામ ભક્તિ પ્રગટ થાય છે તો આપણે મહારાજને ગુરુજી ચરણોમાં પ્રાર્થના કરીએ કારણ કે મહારાજને આવો ભક્ત વાલો છે એટલે એવા આપણને સર્વને બનાવે એ તે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ્રન સાગરના પ્રથમ પૂરમાં સકામ ભક્ત અને નિષ્કામ ભક્તની સ્થિતિનું વર્ણન એ નામે અડસઠમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ